કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? હું ઓસમ પાઠક સ્કૂલની શિક્ષક કીર્તિ ઉનડકટ બોલું છું. આજે આપણે ધોરણ 1ની અંદર સરસ મજાના વિષય પર્યાવરણની અંદર સરસ મજાના બે ગીત જોવાના છે. એક છે ઢીંગલીનું અને બીજું છે બિલાડીનું. મિત્રો, તમને બધાને ગીત વાર્તા એ બધું ખૂબ જ ગમતું હોય, બરાબર? તમને નાના નાના સરસ મજાના એવા જોડકણા હોય, પછી ગીત હોય કે વાર્તા હોય, તો ટીચર તમને જો ક્યારેક તમે ક્લાસમાં ભણતા પણ તમને એવું વચ્ચે તમને કંઈક ગીત સંભળાવે કે સરસ મજાની વાર્તા કરે, તો તમને બધાને બહુ મજા આવે ને? તો આજે આપણે એવા સરસ મજાના બે ગીત જોઈશું જે તમારા પાઠ્યપુસ્તકમાં જ આવે છે. 7.5 તત્પરતા 2 પાઠ અંદર તમને આપેલા છે, જેના વિશે આપણે જોઈશું અને તમને બધાને ખૂબ જ મજા આવશે. તો મિત્રો, તેની અંદર પહેલાં આપણે જોઈશું ઢીંગલીનું ગીત. ઢીંગલી નાના છોકરાઓને બહુ જ ગમતી હોય નહીં? ઢીંગલીથી રમતા હોય, ઢીંગલીને નવડાવે, પછી ઢીંગલીને કપડાં પહેરાવે, એવી સરસ આમ ઢીંગલીને સાચવે ને, જાણે આમ ઘરનો એક વ્યક્તિ હોય ને એ રીતે સાચવતા હોય. કારણ કે આમ દરરોજ એ ઢીંગલીને એવી સરસ મજાના, રોજ મમ્મીને એમ કે મને ઢીંગલી માટે ફ્રોક પહેરાવે, ઢીંગલીને તૈયાર કરે, પછી ઢીંગલીના વાળ ઓળી દે અને એની સાથે રમતા હોય. છોકરાઓ એકલા હોય અને એમ થાય કે અમારે કોની સાથે રમવું, ત્યારે એને કંપની કોણ આપે? ઢીંગલી. સરસ મજાની ઘણા છોકરાઓ શું હોય, નાના નાના ટેડી બિયર રાખ્યા હોય, જોયા છે ને તમે બધા ટેડી બિયર કહેવા હોય, એનાથી પણ રમતા હોય. તો આપણે જોશું ઢીંગલીનું એક સરસ મજાનું ગીત, જે તમે સાંભળેલું જ હશે, બરાબર? ખાતી નથી, પીતી નથી ઢીંગલી મારી, બોલતી નથી, બોલબા કેમ બોલાવું, એને કેમ બોલાવું. જો તમારા જેમ નાના નાના છોકરા હોય છે ને, એ ઘરે રજામાં દિવસે કે ત્યારે કેમ ટાઈમ પાસ કરો, વેકેશન હોય, રવિવારની રજા હોય, ત્યારે એ લોકો શું કરતા હોય, અલગ અલગ રમત રમી અને પોતાનો ટાઈમ પાસ કરતા હોય અને એન્જોય કરતા હોય, એટલે કે આનંદ કરતા હોય. તો એવી જ રીતે નાના નાના છોકરા હોય છે એ સરસ મજાનું એક ઢીંગલી ઉપરથી ગીત બનાવે છે કે મારી પાસે એક ઢીંગલી છે પણ તે કાંઈ ખાતી નથી, પછી કાંઈ પીતી નથી અને કાંઈ બોલતી પણ નથી. તો તે તેના બાને કહે છે કે બા, મારી પાસે ઢીંગલી છે, સરસ મજાની છે, હું એની સાથે રમું છું, મને તો બહુ મજા આવે છે, પણ આ ઢીંગલી કેવી છે, કાંઈ ખાતી નથી, પછી કાંઈ પીતી નથી, હું આપું તો મારી સાથે રમતી નથી, બોલતી નથી, તો હવે મારે એને બોલાવવું કઈ રીતે? કે બોલે તો જ મને મજા આવે, બોલે તો હું એની સાથે રમી શકું ને, તો મને એમને કેમ મજા આવે? હવે તમે તો ઘણી ઓલી ઢીંગલી જોઈ હશે ચાવીવાળી, કે તમે એને આંખું પટપટાવતી હોય, લાઇટ થતી હોય, એવી ઢીંગલી આવે છે કે જે તમે એવી રીતે તમે એને ચાવી ભરો ને, એટલે ઢીંગલી આંખું પટપટાવતી હોય, ગીત ગાતી હોય. તો હવે આ એમ કહે છે કે મારે એની સાથે રમવું હોય નાના છોકરાઓ તમારા જેવા, તો બાઈ કે મારે એને બોલાવી કઈ રીતે, એ થોડુંક બોલે, મારી સાથે વાતો કરે, મારી સાથે રમે, તો મને મજા આવે. ડોલમાં બેસાડી એને નવરાવ, ચંપાના ફૂલની વેણી ગૂંથાવ, તો પણ તે બોલતી નથી. કે હું ઢીંગલી માટે બધુંય કરવા માગું છું, કે ઢીંગલીને નવડાવું, એને ખવડાવવું, એને પાણી પીવડાવવું, પછી એને ડોલની અંદર બેસાડી, ઢીંગલી નાની હોય ને તો ડોલમાં બેસી જાય, તો ડોલમાં બેસાડી અને એને હું નવડાવું, પછી એના વાળમાં સરસ મજાના ચંપાના જે ફૂલ હોય ને, એની ફૂલની એક સરસ મજાની વેણી બનાવું, અને એ ઢીંગલીબેનને વેણી ગૂંથી અને ઢીંગલીબેનને વેણી નાખી દઉં. આમ મારે સરસ મજાની એને તૈયાર કરવી છે ઢીંગલીને. મને તો બહુ બધું કે ઈચ્છા થાય આમ છોકરાઓને, એવી એવું મન થતું હોય કે એની સાથે બોલું, એની સાથે રમું, એને આપી, જેમ આપણે કેમ રોજ નાહીએ છીએ, નાહી ધોઈને સરસ કપડાં બદલાવીએ છીએ, પછી કાંઈ પણ આપણે ખોરાક ખાઈએ છીએ, નાસ્તો કરીએ છીએ, ચા પીએ, દૂધ પીએ, પાણી પીએ છીએ, તો મારે એવું બધું એને કરવું છે, પણ તે કંઈ સાંભળતી જ નથી, કંઈ બોલતી જ નથી, એને હું ગમે એમ કરું ને, એને નવડાવું છું, દરરોજ એના કપડાં બદલાવું, એને સરસ મજાની તૈયાર કરી દઉં છું, તો પણ તે બોલતી નથી. એટલે એના બાને કહે છે કે જો બા, હું આટલું બધું કરું છું ને છતાં પણ તે નથી બોલતી, હવે મારે શું કરવું? ઘંટીને ઘૂઘરો આપું છું રમવા,
સોનાના પાટલે બેસાડું જમવા, ગયો એને રમવા માટે, એને જે જોતું હોય ને હું આપું, એ ગયો એને ઘંટી આપું, ઘૂઘરો આપું, કાંઈ પણ રમકડા આટલા બધા એના માટે લઈ આવું. જો એ માની જતી હોય અને બોલતી હોય તો એને હું રમવા માટે ઘણા બધા રમકડા છે, ઘૂઘરો છે, ઘૂઘરો વગાડીને એને રમાડવું, બધુંય હું કરવા માટે તૈયાર છું. પછી એને જમવા માટે હું સોનાના પાટલા ઉપર બેસાડું, તો કે સોનાના પાટલા ઉપર એને બેસાડી અને એને જમાડું. સરસ મજાનું જુદું જુદું જમવાનું મમ્મી બનાવી દે ને તો એ પણ એને હું જમાડું. એને બધુંય હું કરવા માટે તૈયાર છું, કે તો પણ તે ખાતી નથી, કે હું એના માટે કાંઈ પણ આપણે જેવું બધું કરીએ છીએ ને બધું એને રોજ રોજ કરી દઈશ. છતાં પણ ઢીંગલી બેન તો કેવા છે, નથી બોલતા, નથી ખાતા પીતા, મારું તો કંઈ માનતા જ નથી. પંખી બતાવો ડાળી એ ઝૂલતા, મેના પોપટને મોરલા ટહુકતા, તો પણ તે ગાતી નથી. હવે કે મારે એની પાસે ગીત ગવડાવવું હોય, કાંઈ પણ ગાવું હોય તો એ તો પણ એ ગાતી નથી. હવે એને ગવડાવવા માટે હું શું કરું છું, જે ડાળી હોય, ઝાડ હોય, એની ઉપર ડાળી ઉપર હોય તો એની ઉપર ઘણા બધા પંખી હોય. આપણે જોયા હોય ને ઝાડ ઉપર પંખી બેઠા હોય, અલગ અલગ જાતના ચકલી, કાગડો, પોપટ બધા, તો આવા મેના પોપટ હોય, મોરલા હોય, કેટલા બધા ટહુકતા હોય. મોર તો કેવા સરસ આમ રંગબેરંગી પીછાવાળા હોય અને એટલા સરસ ટહુકા કરતા હોય કે આ બધુંય હું એને બતાવું છું, છતાં પણ તે ગાતી નથી. એટલે એના માટે જુઓ, છોકરાઓને ઢીંગલી બહુ ગમતી હોય તો ઢીંગલી માટે કાંઈ પણ કરવા તૈયાર હોય. એટલે મારે એને પાસે ગવડાવવું છે, એની પાસે બોલાવવું છે, તો પણ એ કાંઈ કરતા કાંઈ કરતી નથી. પહેરાવું ઝાંઝરીને રેશમી છબલું, ઘૂમઝૂમ નાચુને વગાડું તબલું, તો પણ તે નાચતી નથી. કે હું એના પગમાં ઝાંઝરી પહેરાવું, સરસ મજાનું નવું નવું ઝબલું પહેરાવું છું, પછી હું એની પાછળ નાચું છું. મને એમ થાય કે હું નાચું અને આ ઢીંગલી બેન કંઈક માની જાય તો. અને તબલા વગાડું છું, કે ઢીંગલી બેનને જો આ બધું બહુ ગમતું હોય અને ઢીંગલી બેન મારી સાથે રમે, નાચે, કૂદે, ગીત ગાય, આ બધું કેમે કરીને કરે તો. ચાંદા મામા આકાશે રમતા, બાબા ગાડીમાં ઢીંગલી બેન ફરતા. હવે મારે પણ બોલવું નથી, કે આકાશમાં ચાંદા મામા હોય છે. આપણે જોઈએ છીએ ને સવારે સૂરજ ઉગે છે, જ્યારે દિવસ ઉગે આપણે ઉઠીએ ત્યારે સૂરજ ઉગે છે અને રાત્રે આકાશમાં ચાંદા મામા હોય છે, બરાબર. હવે ચાંદા મામા છે આકાશની અંદર, બધું બધું હું એને બતાવું છું. ઢીંગલી બેન છે નાની નાની બાબા ગાડીને રાખી છે, તેની અંદર તેને ફરવા લઈ જાઉં છું. ઢીંગલી બેનને ચક્કર મરાવું છું. આપણે નાના છોકરાઓ ઘણા હોય ઘરમાં રોતા હોય એટલે ઘરના મમ્મી પપ્પા એને મનાવે, ચાલ તને બહાર લઈ જાઓ, કંઈક લઈ દઈશ, પછી એને ચક્કર મરાવવા લઈ જાય બહાર. એટલે છોકરાઓ રમતા રોતા રોતા ચૂપ થઈ જાય, એને બહાર મજા આવે. એવી જ રીતે કે હું ઢીંગલી બેનને બહાર ફરવા લઈ જાઉં છું, બાબા ગાડી મેં નાનકડી રાખી છે એની અંદર ચક્કર મરાવવા લઈ જાઉં છું, છતાં પણ ઢીંગલી બેન માનતા હા નથી. હવે મારે એ કે હવે છે ને ઢીંગલી બેન કેમ કરીને માનતા નથી, તો હવે મારે પણ બોલવું નથી. જુઓ ઢીંગલી માટે કેટલું કેટલું નાના છોકરાઓ કરવા તૈયાર હોય છે, કે એને બોલાવવા માટે મારે કેટલું કરવું હોય, કે એને હું નવડાવું છું, ફૂલની વેણી ગૂંથીને વાડમાં, એના વાડમાં પહેરાવું છું, પછી ઘૂઘરો આપું છું એને રમવા માટે, સરસ મજાનો ઘૂઘરો આપું છું, પછી એને જમવા માટે સોનાના પાટલા પર બેસાડી સરસ મજાનું જમાડવા માટે તૈયાર છું, તો પણ તે ખાતી નથી. પંખી બતાવું છું, પછી મેના પોપટ, મોરલા જે ઝાડવા ઉપર પક્ષી ટહુકતા હોય આ બધું હું એને બતાવું છું, છતાં પણ તે ગાતી નથી. ઝાંઝરી પહેરાવું છું, સરસ મજાનું ઝબલું પહેરાવું છું, પછી હું નાચું છું, એની પાછળ તબલા વગાડું છું. મેં એમ કે ઘણી 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 કોશિશ કરી લીધી કે ઢીંગલી બેન મારી સાથે બોલે, રમે, નાચે, આ બધું કરે. બા એ કે મેં બધું મારે કરાવું છે એની પાસે, મને ખૂબ ગમે છે, છતાં પણ ઢીંગલી બેન તો કાંઈ કરતા નથી, તો હવે મારે પણ એની સાથે બોલવું નથી.
કેવું સરસ મજાનું ગીત હતું ઢીંગલીનું. નાના છોકરાઓને તમને તો એમાં તમારા જેવડા છોકરા હોય એને તો બહુ ગમતી હોય ઢીંગલીને, એવી સરસ મજાની સાચવતા હોય. તો મિત્રો તમને મજા આવી ને આ ગીતમાં? ઓકે, તો હવે આપણે એ જ પ્રમાણે સરસ મજાનું એક બિલાડીનું ગીત જોઈશું. અહીં એક બિલાડી વિશે સરસ મજાનું ગીત છે કે બિલ્લીબેન તો ખબર જ નહીં, એની આંખો રાતના ચમકતી હોય, પછી આપણા ઘરમાં ફળિયામાં અને ત્યાં તમે ઘણી વખત અવારનવાર બિલાડી જોતા હશો અને તમે બધાએ જોઈ જ હશે. ઘણા છોકરાઓને તો બિલ્લી સાથે મજા આવતી હોય, એની પાછળ દોડતા હોય પકડવા માટે. હવે એક સરસ મજાનું બિલાડીનું ગીત છે. મેં એક બિલાડી પાડી છે તે રંગે બહુ રૂપાળી છે. હવે છોકરો એક નાનકડો હોય છે ને એ સરસ મજાનું ગીત બનાવે છે બિલાડી માટે અને કહે છે કે મેં મારા ઘરની અંદર એક સરસ મજાની બિલાડી પાડી છે. પાડી એટલે શું? આપણે જેમ ઘણા નાના નાના ગલુડિયા કૂતરા ઘણા એના ઘરમાં તમે જોયા હશે, સરસ મજાના ડોગ પાડ્યા હોય, કોઈ પોપટ પાડેલો હોય પાંજરાની અંદર રાખતા હોય અને એની નિયમિત રીતે તેની સાર સંભાળ લેતા હોય, એટલે કે એને ખાવાનું આપતા હોય, પાણી આપતા હોય, પછી એની નવડાવતા હોય, કેટલું બધું એનું દેખરેખ રાખતા હોય બધાય. એવી રીતે એમ કહે છે કે મેં એક સરસ મજાની બિલાડી પાડી છે. તેના ઘરમાં રહેતી હોય, ટાઈમ ટુ ટાઈમ એને જમવાનું, બિલાડીને તો શું દૂધ વધારે ભાવતું હોય, દહીં વધારે ભાવતું હોય, રોટલી આપતા હોય, એવું બધું ખાવાનું આપતા હોય. તો મેં એક સરસ મજાની બિલાડી પાડી છે અને તે રંગે બહુ રૂપાળી છે, એટલે કે એવી સરસ છે દેખાવમાં કે આપણને બધાને ખૂબ જ ગમે. તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં પાડે છે. કે બિલીબેન છે સાવ ધીમે 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 ધીમે, હળવે હળવે એટલે કે સાવ ધીમે ધીમે ચાલે છે. તો અને રાતની અંદર જેમ અંધારું થાય ને ત્યારે બિલીબેનની આંખો આપણે જોયું હશે કે ઘણી વખત આપણે અંધારામાં ફળિયામાં જોઈએ ને તો એની આંખો એકદમ ચમકતી હોય, એટલે કે બિલીબેનને અંધારામાં દેખાય છે. દૂધ ખાય દહીં ખાય ગીતો ચપચપ ચાટી જાય. બિલીબેનને સૌથી વધુ શું ભાવતું હોય જોજો તમે. ઘણી વખત મમ્મી છે ને ક્યારેક દૂધ ભૂલી જતા હોય ને, એટલે કે પ્લેટફોર્મ ઉપર રહી ગયું હોય કે ક્યાંય પણ બહાર રહી ગયું હોય ને, તો બિલાડીબેન આવે એટલે દૂધ બધું સાફ કરી નાખે. એટલે મમ્મી દૂધ ને દહીં ને એવું બધું સાચવી સાચવીને ક્યાં મૂકતા હોય? ફ્રીજમાં રાખી દેતા હોય. બિલીબેનને દૂધ બહુ ભાવે, પછી દહીં બહુ ભાવે અને ઘી, ઘી તો એ ચપચપ ચાટી જાય. બિલાડીબેનને દૂધ દહીં અને ઘી છે તે ખૂબ જ ભાવે છે. તે ઉંદરને ઝટપટ ઝાલે પણ કૂતરાથી બીતી ચાલે. હવે ઘણી વખત તમે જોયું હશે કે તમારા ઘરમાં ક્યારેક આમ ઉંદર રસ્તા ઉપર કે ઘરમાં કે જો ઉંદર જતો હોય અને જો બિલીબેન તે ઉંદરને જોઈ જાય તો તેની પાછળ દોડે છે ખૂબ જ ઝડપથી અને ઉંદરને પકડી અને ખાઈ જાય છે. એટલે ઉંદર છે એ બિલ્લીનો ખોરાક છે. બિલાડીબેન છે જ્યારે પણ ક્યાંય પણ ઉંદરને જોઈ જાય ને એટલે ફટાફટ દોડી સ્પીડમાં અને તેને પકડી લે છે. તે કૂતરાથી બીતી ચાલે પણ કૂતરાથી એ ઉંદરને પોતે ખાઈ જાય છે, પણ જેવું તે કૂતરાને જોઈ જાય ક્યાંય પણ રસ્તા ઉપર બિલીબેન જતા હોય એવી રીતે કૂતરા પણ ઘણી વખત હોય છે. તો બિલીબેન જેવા જોઈ જાય ને કૂતરાને એટલે દોડી અને ફટાફટ ત્યાંથી ભાગી જાય છે. કારણ કે જો કૂતરાના હાથમાં આવી જાય તો કૂતરા છે બિલીનો શિકાર કરે છે અને બિલીને મારી નાખે છે. જેવી રીતે બિલીબેન ઉંદરને ખાઈ જાય છે એનો શિકાર કરે છે, એવી જ રીતે તે પોતે કૂતરાથી ખૂબ જ બીવે છે. કૂતરાથી બીતી ચાલે એનાથી બી અને ભાગી જાય છે. તેના દિલ પર ડાઘ છે તે મારા ઘરનો વાઘ છે. બિલાડીના દિલ ઉપર ડાઘ હોય, તમે જોયું હશે બિલાડીના આમ ચટાપટાવાળી ઘણી વખત હોય બિલાડીના શરીર ઉપર તમને દેખાતા હોય, એ કોના જેવા દેખાતા હોય? વાઘ જેવા. તે એટલે એ એમ કહે છે કે બિલાડીના દિલ પર ડાઘ હોય છે તે વાઘ જેવી દેખાય છે, તે મારા ઘરનો વાઘ છે. આ હતી સરસ મજાનું બિલ્લી વિશેનું ગીત કે એક બિલાડીને બિલાડી અંધારામાં જોઈ શકે છે, હળવે હળવે ચાલે છે, ધીમે ધીમે ચાલે છે, તે રંગમાં છે ખૂબ જ રૂપાળી છે. પછી બિલીબેન શું ખાય? તો તમને એ પણ તમને બધાને ખબર જ હોય, દૂધ દહીં અને ઘી છે એ બિલીબેનને બહુ ભાવતા હોય. પણ બિલીબેન કોને ઝડપથી પકડી લે છે? ઉંદરને. જેવી રીતે તે પોતે ઉંદરને પકડી લે છે એવી રીતે તે કૂતરાથી બીતી બીતી ચાલે છે.
અને તેના દિલ પર ડાગ હોય છે, એટલે કે તે મારા ઘરનો વાઘ હોય છે. મને બિલાડી ખૂબ ગમે છે, હું તેને મેં તેને પાળી છે, મારા ઘરમાં રાખું છું અને તેની સાથે રમું પણ છું. મને બિલાડી ખૂબ જ ગમે છે. હવે આ સરસ મજાના બે ગીત જોયા પછી આપણે એક સરસ મજાની રમત વિશે સમજીશું, કે એ પણ તમારે બે ગીત પછી તમને બીજા પાઠની અંદર આપવામાં આવેલું છે ખાલી ચિત્ર, કે ચકલી ઉડે ફર એ તમે રમત સાંભળી હશે નહીં અને ઘણી વખત રમતા પણ હશો, કે છોકરાઓને બધાને લાઇનમાં બેસાડવામાં આવે, પછી કોઈ પણ એક વડીલ હોય ઘરનો, કોઈ પણ એક મોટું વ્યક્તિ હોય તે છોકરાઓને રમત રમાડતા હોય અને તે રમતની અંદર છોકરાઓને જે રીતે, ધારો કે કોઈ પણ પક્ષી હોય તે ઉડતા હોય, તો એમ કહેવામાં આવે કે ચકલી ઉડે એટલે છોકરાઓ બધાય ઉડાડે, આંગળીથી પોતાની ઊંચી કરે. પરંતુ એ રમતની અંદર શું હોય કે જે ન ઉડતું હોય, એટલે કે ધારો કે હું એમ કહું કે ગાય ઉડે તો ગાય ઉડી ન શકે, એવું જો તેને આદેશ ઓર્ડર આપવામાં આવે અને છતાં પણ કોઈ પણ છોકરાઓ ભૂલથી આંગળી ઊંચી કરી દે તો આ રમતની અંદર તે આઉટ ગણાય છે. અને બીજા જે પછી વિદ્યાર્થી મિત્રો જે બીજા નાના બાળકો વધે તેને ફરીથી રમાડવામાં આવે છે. આ રીતે જે સ્ટુડન્ટ કે જે મિત્રો આઉટ થતા જાય તેને એક સાઈડ બેસાડવામાં આવે છે અને પછી પાછળ જે છેલ્લે એક વ્યક્તિ વધે તે વિન થાય છે, એટલે કે જીતી જાય છે. અને આ રમત તમે બધા રમતા હશો અને તમને ખૂબ જ ગમતી હશે. તો મિત્રો આપણે અહીં સરસ મજાના બે ગીત જોયા, એક ધીંગલીબેનનું અને એક બિલાડીનું. આ ગીત તમને બધાને ખૂબ જ ગમ્યા હશે અને તમે ઘરે સરસ મજાના ઢીંગલીથી કે ડીબિયરથી અલગ અલગ જાતની રમત રમતા હશો અને વાર્તા છે કે નાના તમારા દાદા દાદી સાથે પણ ખૂબ જ આનંદ અને મસ્તી કરતા હશો, એટલે તમને આમાં ખૂબ જ મજા આવી હશે. ઓકે મિત્રો, થેન્ક યુ.